नमस्कार विद्यार्थी मित्रों, हूँ छु विकी बामणिया। विद्यार्थी मित्रों, जे लोकोए बेसिक मैथमेटिक्स राखेलू हतुं ए लोकोनुं आजे पेपर हतुं अने पेपर तमारुं सारुं ज गयुं। यार मस्त पेपर हतुं, केटला मार्क्स तमे धार्या ए नीचे कॉमेंटनी अंदर जरूरथी मने जणावजो, जेथी करीने खबर पड़े कि आपणी चेनल परना विद्यार्थीओनुं पेपर केवुं गयुं छे अने ए लोकोए केटला मार्क्स धारेला छे। तो नीचे कॉमेंट एक जरूरथी करजो। विद्यार्थी मित्रों, तमारे सोमवारे मतलब के 20 तारीखे विज्ञाननुं पेपर छे, तो विज्ञाननी पेपर माटे तमारे बे रजा छे। स्टैंडर्ड मैथमेटिक्स वाळाने 3 रजा हती, तमारे बे रजा छे। तो आ बे रजानी अंदर तमारे विज्ञाननी अंदर कई कई बाबतोनी ध्यान राखवानी छे, कया प्रकरणमांथी कया कया प्रकारना क्वेश्चन्स तमारे करवाना छे, जो ट्विस्टिंग थवाना चांसेस होय तो क्यांथी थई शके, ए बधुं ज वस्तुनुं डिस्कशन आजे आपणे आ वीडियोनी अंदर करवाना छे। અમુક એવી માહિતી હશે કે જે તમને કામ લાગે એવી હશે, તો આ વિડીયોને અંત સુધી જોતા રહો। હવે વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરતા પહેલા આ વિડીયો પર આપણે 5000 લાઇકનો ટાર્ગેટ રાખીએ છીએ અને મને વિશ્વાસ છે કે તમે જરૂરથી 5000 લાઇકનો ટાર્ગેટ પૂરો કરી દેશો। તો લાઇક ના કરી હોય તો જરૂરથી લાઇકનું બટન દબાવી દો। હવે 5000 લાઇકનો ટાર્ગેટ તમારા માટે કંઈ જ નહીં, સાચી વાત ને? હે ને, આપણે 50000 લાઇકના ટાર્ગેટ પૂરા કર્યા છે, તો ભાઈ 5000 લાઇકનો ટાર્ગેટ તો કંઈ નહીં, તો લાઇકનું બટન દબાવી દો। ચેનલ પર કદાચ ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય, તમને ખબર જ ના હોય, તમારા કોઈ મિત્રએ કીધું હોય કે ભાઈ ગણિતમાં ફાયદો થયો હતો, ગુજરાતીમાં ફાયદો થયો હતો, તું આવજે વિકેશનની ચેનલ પર કાં તો દિવાળી પર યુથની ચેનલ પર। તો આ ચેનલ એવી છે કે જે વિદ્યાર્થીઓને 5 વર્ષથી હેલ્પ કરે છે, તો તમે સબસ્ક્રાઇબનું બટન દબાવી અને અમારી સાથે જોડાઈ જાઓ, જેથી કરીને તમને આ બોર્ડ એક્ઝામમાં બી ગાઈડન્સ મળે અને પછી આગળ કરિયર ગાઈડન્સ પણ તમને મળે। સૌથી પહેલાં આપણે જોઈશું કે આ જે પ્લાન છે એને આપણે ટોટલ 5 સ્ટેપમાં આપણે જોવાના છે, મતલબ કે પહેલાંની અંદર કે છેલ્લા દિવસે વિજ્ઞાનનું પુનરાવર્તન કેવી રીતે કરવાનું એ હું તમને બતાવીશ। બીજું છે હેતુલક્ષી પ્રશ્નોના વિભાગ જે સામાંથી તૈયાર કરવાનો। બીજું, બોર્ડની પરીક્ષા આપવા જતી વખતે શું કરવાનું? તમે કહો સર દર વખત તમે એક જ કહો છો ને, પછી તમને રિમાઇન્ડ કરાવવું બી જરૂરી છે। વિજ્ઞાનનું પેપર હાથમાં આવે ત્યારે સૌથી પહેલાં શું કરવાનું છે અને વિજ્ઞાનનું પેપર પૂરું કર્યા બાદ તમારે શું કરવાનું છે એ પણ હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ। હવે જો છેલ્લા દિવસે વિજ્ઞાનનું પુનરાવર્તન તમે કેવી રીતે કરશો, આ ઘણા બધાને જાણવાની ઈચ્છા હશે। તો તમારો વિભાગ એ જે છે એની જવાબદારી તમે દિવાલીપુરા યુથને સોંપી શકો છો, મતલબ કે તમને પુનરાવર્તન અહીંયાથી કરવા મળી જશે। વિભાગ બી માટે તમારે પ્રકરણ નંબર 2, 3, 5, 6, 8, 10, 12, 13, 15 અને 16 આટલા પ્રકરણ પર ફોકસ કરવાનું છે। એમાં બી 5, 6, 12 અને 16 આ 4 પ્રકરણ એવા છે કે જેની અંદર તમને ઇન્ટરનલ ઓપ્શન પણ મળી શકે છે બ્લુપ્રિન્ટ પ્રમાણે। વિભાગ સીની અંદર પ્રકરણ નંબર 1, 3, 7, 8, 9, 10, 12 અને 14 અને એની અંદર બી 3, 9 અને 10 આ 3 પ્રકરણ એવા છે કે જેની અંદરથી તમને ઇન્ટરનલ ઓપ્શન મળી શકે છે। અને જ્યારે વિભાગ ડીની વાત આવે તેની અંદર તમને 2, 4, 6, 11 અને 13 આટલા પ્રકરણ તમારે કરવાના છે અને એમાં પણ 2 અને 13 એ 2 પ્રકરણની અંદર તમને ઇન્ટરનલ ઓપ્શન પૂછવામાં આવશે। ક્લિયર? તો તમે આ મુજબ તૈયારી કરશો તો ડેફિનેટલી તમારી તૈયારી સરળતાથી થશે। તો તમારે જે બી તૈયારી છે એ વિભાગ પ્રમાણે કરવાની છે। શેના પ્રમાણે કરવાની છે? વિભાગ પ્રમાણે, મતલબ કે 2 દિવસની રજા છે, 1 દિવસ તમે વિભાગ ડી અને સીને તૈયાર કરો, પછીના દિવસે તમે વિભાગ બીને તૈયાર કરશો તો પણ ચાલશે। આ 2 વિભાગ તમારા તૈયાર થાય એની અંદર બી તમે એવું બી કરી શકો કે દાખલા તરીકે આપણા વાવાઝોડાના જે સેશન્સ છે એ શિડ્યુલ થયેલા છે અલગ અલગ પ્રમાણે, તો એ બી હું તમને કહી દઉં, તમે એ પ્રમાણેના ચેપ્ટર્સને બી એ દિવસે તૈયાર કરશો તો ડેફિનેટલી તમારી તૈયારી બી થઈ જશે। તો એ વખતે શું કરવાનું, દાખલા તરીકે તમારે દિવસ પ્રમાણે કરવું હોય તો જે દિવસે સાંજે જેનું સેશન હોય બરાબર છે એ પ્રમાણે તમારે એની પ્રિપરેશન કરી દેવાની। તમારે કદાચ આજના સેશનમાં તમને તકલીફ પડશે પણ આવતીકાલના સેશનમાંથી તમને ઇફેક્ટ નહીં આવે। આજે સાંજે બી 1 વાવાઝોડાનું સેશન છે, એની અંદર તમારે ફિઝિક્સની તૈયારી કરવામાં આવશે પણ એ તૈયારીમાં કદાચ તમને તકલીફ પડે તો તમે ફટાફટ એના ઓબ્જેક્ટિવ જોઈને આવી શકો છો, હજુ પણ તમારી પાસે પૂરતો સમય છે। જે દિવસે તમારું પેપર હોય એ દિવસે તમારે સવારે વહેલા ઉઠી જવાનું છે, મતલબ કે 20 તારીખે જો તમારા પેપરો સારા જઈ રહ્યા છે તો તમારે એટલું બધું ઓવર ફોર્મમાં નહીં આવી જવાનું કે ભાઈ હવે તો પેપર આવા જ આવે બોર્ડના, બરાબર છે? જો રજાઓ છે અને રજાઓ પછી વિજ્ઞાનનું પેપર છે અને મેં બહુ પહેલાં પ્રિડિક્ટ કરેલું હતું કે ભાઈ વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનની અંદર 2માંથી કોઈ એકની અંદર કલર થવાના ચાન્સીસ છે, કલર થવાના ચાન્સીસ મતલબ કે તમને કંઈક ટ્વિસ્ટિંગવાળા ક્વેશ્ચન્સ જોવા મળે। એટલા માટે એક પ્રિડિક્શન એવું પણ માર્યું હતું કે ભાઈ જે લોકોને ભૌતિક વિજ્ઞાન છે એ લોકો સાચવજો, તમને ખબર જ છે સાયન્સવાળાને ભૌતિક વિજ્ઞાનનું પેપર કયા ટાઈપનું આવેલું છે, તો ડેફિનેટલી તમે પણ ધ્યાન રાખી લેજો। આ જો તમે સાચવી લીધો તો ડેફિનેટલી તમારું ઓવરઓલ રિઝલ્ટ
अप जतु रहेशे। तो मैं जे कहूँ छूं ए प्रमाणे तमे तैयारी करशो, सेक्शन वाइज करजो, चेप्टर ने डिवाइड करी नाखो अने सेक्शन वाइज तैयारी करशो, तमने कोई प्रॉब्लम आवे नहीं। कया कया चेप्टर मांथी केवा प्रकारना क्वेश्चन्स छे ए पण मैं तमने बताई दीधुं। इवन तमारे आईएमपी क्वेश्चन्स जोईता होय तो अहीं आई बटन पर तमे क्लिक करशो तो आई बटन पर तमने आईएमपी क्वेश्चन्स मळी जशे, का तो पछी नीचे डिस्क्रिप्शन आपेलुं छे त्यांथी भी तमने आईएमपी क्वेश्चन्स मळी जशे। ए आईएमपी क्वेश्चन्स ने तैयार करवाना, वाँचवानुं बधुं छे, हुं फरीथी कहुं छुं वाँचवानुं बधुं छे, पण आईएमपी क्वेश्चन्स पर फोकस वधारे राखवानुं छे। अमुक जण पछी एवुं कहेते कि सर मैं खाली आईएमपी तैयार करीने जाउं, तो भाई ए तारी जाते तू रिस्क ले छे बराबर ने, जेटलो मोटो रिस्क लेशो एटलो बधुं तमने नुकसान पण थई शके छे। एटला माटे के तमे तैयारी बधी ज करो, पण आईएमपी क्वेश्चन्स पर फोकस तमारो वधारे होवुं जोईए। तो हवे आपणे जोईए के सेकंड नंबर के हेतुलक्षी प्रश्न तमारे क्यांथी थवा तैयार करवाना। तो एक तो दरेक प्रकरणना तमारा जे भी हशे व्याख्या होय का तो पछी कोई दाखला पूछाता होय तो सूत्र तैयार करी लेवाना। बोर्डना बाहुबलीना जे वीडियो छे आपणी चेनल पर बधा चेप्टरना मूकेला छे ए तैयार करी लेवाना। देवसत्य पेपर सेटनुं सॉल्यूशन तमारी पासे होय, तमे देवसत्य पेपर सेट वसायो होय तो एना पेपर्स तमे जोशो तो भी तमने ऑब्जेक्टिव माटे काम लागशे। विज्ञाननुं पास थवानुं पंचामृतनो तमे उपयोग करी शको छो, ए बी आपणे एक विडियो बनाव्यो हतो। अने 17 मार्च, 18 मार्च अने 19 मार्चना वावाझोड़ाना सेशनमां अवश्य जोड़ावानुं छे। आजनुं जे सेशन्स छे ए 9:30 ની આસપાસનું આપણું શિડ્યુલ હોય છે। 17 તારીખનું આજનું જે છે એ 9:30 નું છે, આવતીકાલનું હશે કદાચ 9 કે 9:30, તમને પહેલેથી સવારે ટેલિગ્રામ પર અપડેટ મળી જશે, તો ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દો। પણ આ ત્રણે સેશન તમે અટેન્ડ કરશો, તમને ખ્યાલ આવશે કે વાવાઝોડાનું સેશન તમને બોર્ડ એક્ઝામમાં કેટલું ઉપયોગી થાય છે, ત્યાંના જે પ્રિડિક્શન કરવામાં આવે છે એ પ્રિડિક્શન બીજા દિવસે કેવી રીતે હેલ્પફુલ થાય છે, તમે એનો અનુભવ કરી ચૂકેલા છો તો ડેફિનેટલી તમને એનો ફાયદો થશે। તો આ 3-3 દિવસ અચૂક તમે જોડાજો। બોર્ડ પરીક્ષા આપવા જતી વખતે તમારે શું કરવાનું છે, તો તમારા માતા પિતા વાલીને અવશ્ય પગે લાગવાનું છે, જેવી રીતે આપણે આગલા પેપરમાં પગે લાગીને ગયા હતા, આપણા પેપર સારા ગયા તેવી રીતે આ પેપરમાં બી તમારે પગે લાગવાનું છે। તમારી આખા વર્ષની મહેનતને યાદ કરો કે આપણે શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં ગણિત વિજ્ઞાન આ બધા વિષયોની કેટલી તૈયાર કરી। વિજ્ઞાન તો કદાચ તમે બહુ તૈયાર કર્યું હશે, ઘણા બધા લેક્ચર્સ અટેન્ડ કર્યા હશે, ઘણી બધી વખત પુનરાવર્તન કરેલું હશે, તો પછી આખા વર્ષની મહેનતને યાદ કરો અને કહેવાનું છે કે ભાઈ આ મહેનતનું ફળ હવે મારે મેળવવાનું છે, છેલ્લે છેલ્લે મારે હાર નથી માનવાની, રજા આપી છે એ વાંચવા માટે આપેલી છે, આરામ કરવા માટે નથી આપી, આરામ તો આપણે વેકેશનની અંદર કરી લઈશું બરાબર। તો તૈયારી જબરજસ્ત કરજો, સહેજ બી કચાશ રાખશો નહીં તો પછી તમારી અત્યારની જે ખુશી છે ને, પહેલાં 3 પેપર કાં તો પહેલાં 2 પેપર સારા જવાની, એ તમને વિજ્ઞાનની અંદર અલગ પ્રકારનો અનુભવ કરાવી શકે છે, કેમ કે તમે બોર્ડને હજુ સુધી સિરિયસલી નહીં લીધું બરાબર। 12મા વાળાએ જો એને સિરિયસલી નહોતું લીધું તો ફિઝિક્સની અંદર ભરવાઈ ગયા બરાબર છે। તો તમારું મેં પ્રિડિક્શન છે કે ભાઈ વિજ્ઞાન કે સમાજમાં આ ટાઈપનું થઈ શકે છે, તો એનો મતલબ એવું નહીં કે અઘરું જ આવશે, પણ 1-2 ક્વેશ્ચન્સ તમને ડિસ્ટર્બ ના કરી જાય, જેના લીધે તમારું ઓવરઓલ રિઝલ્ટ કાં તો પરફોર્મન્સ પર ઇફેક્ટ આવે, એટલા માટે કહું છું કે તૈયારી રાખજો, વ્યવસ્થિત તૈયારી રાખજો। તો તમારી આખા વર્ષની મહેનતને યાદ કરવાની, તમારા શિક્ષક સલાહકાર અને ગુરુના આશીર્વાદ અચૂક લઈ લેજો, શિક્ષક સલાહકાર અને ગુરુના આશીર્વાદ અચૂક લઈ લેજો। આગળ જોઈએ વિજ્ઞાન આવશે, અહીંયા બેઝિક ગણિત નહીં આવે, ગણિત લખાઈ ગયો ને, પેપર મસ્ત ગયું એટલે યાદ આવી ગયું। ચલો વિજ્ઞાનનું પેપર હાથમાં આવે ત્યારે સૌથી પહેલાં શું કરવાનું, તો ભાઈ પ્રશ્નપત્ર ઉપર હાથ રાખી તમારા ઈષ્ટદેવ અથવા તો ઈશ્વરને પ્રાર્થના કરવાની, ભાઈ પેપરની અંદર જે ડાયરેક્ટ વાંચવા નહીં બેસી જવાનું બરાબર, કે ભાઈ જે કંઈ બી અંદર હશે એ મને આવડવાનું છે, એવો આત્મવિશ્વાસ પોતાની જાતને કેળવવાનો છે। આવનારા 3 કલાક તમારે તમારું બેસ્ટ પરફોર્મન્સ આપવાનો પ્રયત્ન કરવાનો છે, જો પ્રેઝન્ટ કરેલું હશે, વ્યવસ્થિત લખેલું હશે તો જ વિજ્ઞાનમાં માર્ક્સ મળશે, ગપ્પા માર્યા હોય તો માર્ક્સ નહીં મળે બરાબર। કદાચ સામાજિક વિજ્ઞાનમાં તમને માર્ક મળે ગપ્પાના, પણ વિજ્ઞાનમાં નહીં મળે, તો તમારે ટુ ધ પોઈન્ટ જે માંગ્યું છે એ પ્રમાણે લખવું પડે। તમને કદાચ કોઈ પ્રશ્ન, દાખલો નહીં, કોઈ પ્રશ્ન કદાચ ફેરવીને પૂછેલો હોય તો એવો લાગે તેના ઉપર નિશાની કરી દેવાની, જેથી કરીને તમે છેલ્લે એની સાથે ડીલ કરી શકો, એમાં ટાઈમ નહીં બગાડવાનો, કોઈ ટ્વિસ્ટિંગવાળો ક્વેશ્ચન લાગે તો। વિજ્ઞાનનું પેપર પૂરું કર્યા બાદ તમારે શું કરવાનું, કે ભાઈ મેં મારા તરફથી આજે આ વિષયમાં સર્વશ્રેષ્ઠ પ્રયત્ન કર્યો છે, કદાચ કોઈ જવાબમાં કાં તો પછી કોઈ નાની મોટી ગણતરી પૂછાઈ હોય એની અંદર તમારી ભૂલ થતી હોય, સૂત્રમાં ભૂલ થતી હોય તો ચેક કરી લેવાની, લખ્યું હોય તમે વ્યાખ્યા લખી હોય ભૂલ થતી હોય તો ચેક કરી લેવાની, આપણી ચેનલ પર એનો સોલ્યુશનનો વિડીયો તો અચૂક આવશે અને જોઈને પછી આગલા વિષય તરફ વળી જવાનું, આટલું સિમ્પલ એનું સોલ્યુશન છે। તમારી કરેલી તમામ મહેનતનું તમને ફળ મળે એવી મારી અને અમારી આખી ટીમ તરફથી હું તમને શુભેચ્છા પાઠવું છું। આપણે દર વખતે કહીએ છીએ ગીવ બેસ્ટ ઓફ યોર વર્ક,
डोન્ટ ટ્રસ્ટ ઓન લક ઇન એક્ઝામિનેશન. તમે નસીબના આધારે પરીક્ષા આપવા માટે નથી જતા, આપણે મહેનતના આધારે પરીક્ષા આપવા માટે જઈએ છે, તો પછી આપણે બેસ્ટ ઓફ લકની જરૂરત જ નથી. બરાબર, તો બધાના પેપર સારા જેવી શુભેચ્છા તો હું તમને પાઠવી રહ્યો છું. તમારો કોઈ મિત્ર હોય એ બી કદાચ આમ કંઈક ફરતો હોય કે બે રજા છે જોયું જશે, તેના વિડીયોને શેર કરી આપો જેથી કરીને એની પણ આંખ ખુલી શકે અને તૈયારીમાં લાગી શકે. બરાબર, ચેનલ પર કદાચ નવા આવ્યા હોય, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, અહીંયા સબસ્ક્રાઇબનું બટન આપેલું છે. આવી જ રીતે આપણે કોઈક નવા વિડીયોના નવા ટોપિક સાથે મળતા રહીશું. ત્યાં સુધી આવજો.